બાળ મિત્રો, શિક્ષક મિત્રો અને વાલી મિત્રો, ઇંગ્લિશ ક્લાસ ફોર્થના ત્રીજા યુનિટનો આ ત્રીજો વિડીયો. અહીંયા આપણે એક્ટિવિટી એક જે સેકન્ડ વિડીયોમાં કરી હતી તેના સંદર્ભે ચર્ચા ચાલુ રાખીશું. તમે અગાઉ જોયું હતું ફેમિલી ટ્રી, એટલે કુટુંબના સંબંધો દર્શાવતું ચિત્ર. અહીંયા એ ચિત્ર આપ્યું છે, તેના નામ આપ્યા છે, નામ સાથે ચિત્ર છે. તો ડાબી બાજુ આપેલો એક જે ચાર્ટ છે એ સંબંધો સમજો, સંબંધસૂચક શબ્દો અને સાથે સાથે નામ પણ જુઓ, નામ એ મહત્વના છે. નંબર ચારમાં આપેલ પેર્સ વચ્ચેના સંબંધ સમજો અને બોલો. હવે સંબંધો તમારે આરતી બોલવાના છે. દાખલા તરીકે અમિતભાઈ, અલકાબેન, આ ગ્રાન્ડ ફાધર, ગ્રાન્ડ મધર. તો પછી એમના દીકરા જીતુભાઈ, એમના વાઇફ રીટાબેન, એમના બીજા દીકરા મનોજભાઈ, એના વાઇફ મીનાબેન. જીતુભાઈ અને રીટાબેનના ચિલ્ડ્રન ત્રણ, હિલ, જીન, નીલમ. મનોજભાઈ અને મીનાબેનના ચિલ્ડ્રન બે, કાજલ અને કેયુર. હવે અહીં સંબંધો બતાવ્યા છે. અલકાબેન, આ અલકાબેન ઇઝ હિલ્સ ગ્રાન્ડ મધર, હિલ્સ હિઝ ફાધર જીતુભાઈ, જીતુભાઈ ફાધર ઇઝ અમિત, જીતુભાઈ ફાધર ઇઝ અલ, મધર ઇઝ અલકાબેન. સો ધીસ વે વી કેન સે અલકાબેન ઇઝ હિલ્સ ગ્રાન્ડ મધર. ઇન ધ સેમ રીટાબેન, રીટાબેન ઇઝ જીન્સ મધર, રીટાબેન ઇઝ જીન્સ મધર. ઇન ધ સેમ વે મનોજભાઈ ઇઝ નીલમ્સ અંકલ. તો આ રીતે તમે બબ્બે વચ્ચેના સંબંધો બતાવી શકો છો. અને એવી રીતે સંબંધો બતાવવા અહીંયા શબ્દ જૂથ આપ્યા છે તે જુઓ. જો અમિતભાઈ, મનોજભાઈ, ફાધર, એટલે કે આનો તમે આખું વાક્ય પણ બનાવી શકો. અમિતભાઈ ઇઝ મનોજભાઈ ફાધર. એ જ રીતે અલકાબેન ઇઝ જીન્સ ગ્રાન્ડ મધર, મનોજભાઈ ઇઝ નીલમ્સ અંકલ. આ રીતે તમારે બનાવવાના છે. હું જૂથ ફરી વાંચી દઉં છું. અમિતભાઈ, મનોજભાઈ, ફાધર, અલકાબેન જીન્સ ગ્રાન્ડ મધર, મનોજભાઈ નીલમ અંકલ, નીલમ મીનાબેન હિલ આંટી, જીન એન્ડ કેયુર કઝિન બ્રધર્સ, હિલ એન્ડ કાજલ કઝિન સિસ્ટર. તો મિત્રો, આ વાક્યો બે ત્રણ વખત સાંભળો, ત્યારબાદ તમે જૂથમાં આ શબ્દ જૂથનો ઉપયોગ કરી આ રીતે સંબંધો બતાવી શકો છો, સંબંધોનો પરિચય આપી શકો. હવે મિત્રો, એ જે ફેમિલી ટ્રી હતું એ અહીંયા છે. અહીંયા નામ છે, સાથે એના સંબંધોના શબ્દો પણ છે. જો અમિતભાઈ ગ્રાન્ડ ફાધર, અલકાબેન ગ્રાન્ડ મધર, જીતુભાઈ ફાધર, રીટાબેન મધર, મનોજભાઈ અંકલ, મીનાબેન આંટી. Then children, hill, son, daughter, children માં જીન, son, નીલમ, daughter, એ જ રીતે કાજલ, daughter, son. તો મિત્રો, તમારું જે લખેલું છે આવું એ તમે બીજાને આપો અને એ તમારા કુટુંબના નામ અને સંબંધો સાથેનો પરિચય જૂથને આપશે. દાખલા તરીકે તમે મને ચિત્ર આપ્યું તો હું આ પરિચય આપું કે અમિતભાઈ ઇઝ જીતુભાઈ ફાધર, એ જ રીતે અલકાબેન ઇઝ જીતુભાઈ મધર. આ રીતે કહી શકાય. હવે એ પરિચય આપવા આવી રીતે વાક્યો બનાવી શકાય. તો અહીંયા તમારે નામ મૂકી, યોગ્ય નામ મૂકી અને કહેવાનું છે. દાખલા તરીકે જીતુભાઈ ઇઝ હિલ્સ ફાધર, એ જ રીતે રીટાબેન, રીટાબેન ઇઝ જીન્સ મધર.
તો આનો ઉપયોગ કરી તમારે આ સંબંધો બોલવાના છે. તમે ગ્રુપમાં જૂથમાં આ સંબંધો બોલો. જો હું આ એક વખત બોલી જાઉં છું, કારણ કે ઇઝ ફાધર ઇઝ મધર, આ સ પાછળ લગાવવાનું છે. આમ મનોજ મનોજ ફાધર, મીતાઝ ફાધર એ ગ્રાન્ડ ફાધર, ગ્રાન્ડ મધર, અંકલ, આંટી, કઝિન બ્રધર, કઝિન સિસ્ટર. તો તમે આ રીતે પ્રેક્ટિસ જૂથમાં એક બે ત્રણ વખત કરો, પછી તમે વર્ગ સમક્ષ પણ પરિચય આપી શકો. મિત્રો, પ્રવૃત્તિ કરતાં કરતાં ભાષા ભણીશું. થેન્ક યુ. બાય બાય.